બીજી બાબત આપણને જોવા મળે છે કે કોઈ એક વ્યક્તિ એક મહિલા કે પોતાની બાળકી લઈને બીજા વ્યક્તિ સાથે બીજા મેરેજ કરે છે અને એ સાવકો પિતા આવો વ્યવહાર કરે છે બાળકીઓ સાથે. આ માનસિક વિકૃતતા પ્રત્યે ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે આ ચર્ચામાં જોડાયા છે મનોચિકિત્સક તરીકે ડોક્ટર ભાવેશ લાકડાવાલા. ડોક્ટર ભાવેશ, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. આભાર. અને દર્શક મિત્રો, સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે રુઝાન ખંભાટા અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં છે. રુઝાનજી, આપનું પણ સ્વાગત છે. રુઝાનજી, સૌથી પહેલા તો એ સવાલ થાય છે કે આપણે ત્યાં ઘણી બધી સેવાઓની વાત કરીએ, સરકાર ટ્રાય કરે છે, આપના જેવા એન્ટરપ્રિન્યોર છે સોશિયલ, એ બહુ મોટો સારો પ્રયત્ન કરે છે, હજી પણ ક્યાંક કચાસ રહી જતી એવું લાગે છે કે આવી વ્યક્તિ જે ભોગ બને છે એ કઈ રીતે બચી શકે, બહુ મોટો સવાલ છે. પણ આ ઘટનાઓને કઈ રીતે જોવો છો કે માનસિક વિકૃતિ હવે કયા લેવલ સુધી પહોંચી ગઈ છે? આપણે એવું ચર્ચા કરતા હતા આજથી ઘણા સમય પહેલા કે રોડ રોમિયો જે છે એ જબરજસ્તી કરતા હતા, ત્યારે આપણે વિચારતા હતા કે શોર્ટ કપડા પહેરવાના, આ બધા કારણોની વાત હતી. હવે નાની બાળકીને કશી ખબર નથી પડતી અને એનો પોતાનો બાપ જયારે આવી રીતે અડપલા કરે, શું કહેશો? સૌથી પહેલા તો વર્ષોથી આજે તમે આપણે જે વાત કરી રહ્યા છીએ ને, આ ચાલતું આવતું હતું. તમે અગર સ્ટેટિસ્ટિક્સ જોશો ને તો એવું કહેવામાં આવે છે કે 93% રેપ્સ તમને નોન લોકો કરે છે, જે તમે જાણતા હોય છે એ તમારા રેપ કરે છે. એટલે આ તો એક સત્ય જ છે. અને જાણતા એટલે કોણ? આજુબાજુ વાળા, કાકા, પેલા જે બી રિલેટિવ્સ વાળા, રાઈટ? એટલે આ તો એક સત્ય હતો. પણ હતું તો શું કે આ ઘરમાં દબાવી દેવામાં આવતું. જે તમે અત્યારે એક સરસ પોઈન્ટ કર્યો કે માતાએ કહ્યું કે ભાઈ આ તો તારો કાકો જ છે ને, ભલે કઈ કરતો, ઘરનો જ છે, આવા ઝઘડા આવ્યા. એટલે આ થતું હતું, પણ એ વખતે દબાઈને છોકરી ચૂપ બેસી હતી. પણ હવે અત્યારે જે આપણે બધા મળીને એઝ અ સોસાયટી, એઝ મીડિયા જે પ્રયત્ન થાય છે, જે ગવર્નમેન્ટ પ્રયત્ન કરે છે, પોલીસ પ્રયત્ન કરે છે, જ્યુડિશિયરી, એટલે આનાથી બહેનોને દીકરીઓને એક હિંમત મળી છે, એક બલ મળ્યું છે કે ના, આ ખોટું છે. કારણ કે જે રીતે આપણે વાત, તમે કે આજે આ કિસ્સો લીધો બહુ સારું છે, જે દીકરીઓ જોશે એને ખબર પડે કે ના, આ તો ખોટું છે, આવું ના થવું જોઈએ, ભલે એની મમ્મી દબાવે. હવે મમ્મીના કેસમાં એવું છે, તમે કહો કે ઘણી વાર આપણે કહીએ ને બેન બેનની દુશ્મન, પણ એમાં પોઈન્ટ એ છે કે આ એની મમ્મીએ બી પહેલા ગોથું કર્યું છે, કારણ કે વર્ષોથી ચાલે છે. એટલે જયારે એને આ ગોથું કર્યું હતું તેને એને લાગ્યું કે હવે મારી દીકરી, કારણ કે યુ નો ધ એન્વાયરમેન્ટ, ધ પેટ્રાઇકલ સોસાયટી જે કે પિતૃત્વતા સોસાયટી, તો એ સોસાયટીના લીધે એ તો ચૂપ બેઠી, એ તો દબાઈ રહી, પણ હવે એની છોકરીને દબાવ કે છે. પણ આજના જમાનામાં મેં આ જે બધા પરિબળો કર્યા એટલે છોકરી ચૂપ બેસતી નથી ને કેસ બહાર આવે છે. બહુ સારું થાય છે કે આ કેસો બહાર આવે છે, તાકી લોકોમાં જાગૃતતા થાય. અને જાગૃતતા સાથે સાથે મારા માટે ઇમ્પોર્ટન્ટ એ છે કે પેલો જે કરે છે ગુનો એ પકડાય, પકડાય એટલે એટલીસ્ટ એ સ્ટોપ થાય અને એ કોઈ બીજી દીકરી પર ના કરે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આને ટ્રાન્ઝિશન ફેઝ કહેવાય, જે આપણે અત્યારે ખરાબ ફેઝમાંથી ટ્રાન્ઝિશન ફેઝ. એટલે આઈ વુડ સી ઇટ એઝ અ પોઝિટિવ સ્ટેપ કે આપણે બધા જે મૂવ કરી રહ્યા છીએ. ખરાબ થઈ રહી છે, પણ સારી બાબત એ છે કે જાહેરમાં આવી રહી છે એટલે અટકવાનું ક્યાંક નામ લેવાશે. એક્ઝેક્ટ. મનોચિકિત્સક તરીકે હું આપણે એ પૂછવા માંગીશ કે આવી માનસિક વિકૃતતા કેમ, એની પાછળ શું કારણ કે શું પરિબળો હોઈ શકે છે? એટલે આમાં ભદ્રેશભાઈ એવું છે કે આ એક પ્રકારની વિકૃત માનસિકતા જ હોય છે અમુક વ્યક્તિઓની, જેને અમે કહીએ છીએ વ્યક્તિત્વની ખામીઓ, ઓકે, પર્સનાલિટી ડિસઓર્ડર. ઓકે. એટલે અમુક લોકો સેડિસ્ટ હોય કે જેને હંમેશા એવું જ હોય કે આપણે બીજાને કઈ કોઈ રીતે ભોગ બનાવીએ. જી જી. એ જે એમની માનસિકતામાં જ હોય. અને એવા લોકો કોઈ દિવસ એમને એવું રિયલાઇઝ નથી થતું કે હું જે કરું છું એ ખોટું છે. કયા પરિબળોથી આવી માનસિકતા અથવા તો જે સીધો સાધો વ્યક્તિ હોય એની માનસિકતા વિકૃતતામાં પરિવર્તિત થાય છે? એટલે ઘણી વખત એવું પણ બને કે આવું જ વ્યક્તિની પોતાની સાથે કોઈક વાર ભૂતકાળમાં થયું હોય, એને આવું પોતાના ફેમિલીમાં જોયું હોય. ઓકે. તો એ પણ એક પરિબળ હોઈ શકે. જી 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 જી. ઘણી વાર એના ફેમિલીમાં આવું ઘણા વખતથી ચાલી આવતું હોય તો એ હેરિડિટી પણ હોઈ શકે. ઓકે. પરંતુ મોટે ભાગે એવું હોય છે કે વ્યક્તિને કોઈક રીતે કોઈક સમયે આવું કંઈક બંખ્યું હશે અને ત્યારથી એની માનસિકતા આવી બદલાઈ ગઈ. આ વાતને કેટલી સમર્થન કરશો? કારણ કે આમનો એવો મતલબ તો કે વિઝનરી થયું હશે. ક્યારેક એમણે આવું વિઝન જોયું બી હોય, કરેક્ટ, નજીકના કોઈ સગા સંબંધીમાં જોયું હોય ને, એટલા માટે કદાચ. અને ના, એમની વાત સાચી છે કે આ બધું અમે જોયું છે. જાણે કે અમે ડોમેસ્ટિક વાયલન્સમાં જ કહેતો કે અગર પતિ પત્નીને મારતો હોય, દીકરો જોતો હોય તો કાલ ઉઠીને કરવાનો. એની વાઇફ એટલે આ એને તો એના પપ્પાને આવી તો બીજીને અડગલા કરતા જોયો છે, કરતા જોયું હશે, સાંભળ્યું હશે, ને એને એને બી થયું કે મારો હક બને છે. જી જી. તો આ કરી શકું. ઓકે. બીજું ઇમ્પોર્ટન્ટ પણ કે જયારે એના પપ્પા બચી ગયા, એમને કઈ ના થયું, તો એને 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 તમે આજે કહો છો ને કે આ વિકૃત, એ લોકો એને વિકૃત માનતા નથી. બરાબર. આ તો તમે ને એમાં આમાં નોલેજેબલ સમાજવાળા લોકો માની જોઈએ, બુદ્ધિજીવો માની છે કે આ વિકૃત છે. લોકો તો કહે છે કે અમારો હક થાય છે. એમાં શું તમારા પપ્પા કરતા હતા, મારા કાકા કરતા હતા, છોકરીઓ પર તમારો હક છે. લેડીઝ આર સપોઝ ટુ બી પ્લેડ વિથ ધેર આવર ટોઇઝ. આ એ લોકોની માનસિકતા છે. કારણ કે કેમ, કારણ કે વર્ષોથી આ ચાલી આવ્યું હતું. એ માનસિકતાને કોઈ દિવસ લોકો પકડાયા નહીં હતા. હવે જયારે લોકો પકડાય છે, ચાર જગ્યાએ સાંભળશે કે બીજા બી
ગુનેગારી પકડાય છે ત્યારે એ લોકોને આ મહેસૂસ થશે કે આ લોકો ખોટું કરી રહ્યા છે. એટલે આ અત્યારે ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોને મહેસૂસ કરાવવું અને સોસાયટીમાં એક મેસેજ મોકલવો. જે આપણે અત્યારે આટલી બધી એનજીઓ જે વાત કરે છે, હેવ ધી એવર સેન્ટ અ મેસેજ ટુ યોર સોસાયટી કે ભાઈ તમે તમારી સગી જે બી સાવકી દીકરી હોય યા તમારી કાકી જે બી તમારી રિલેટિવ થતી હોય, કઝિન થતી હોય, તમે એ લોકો જોડે આ ના કરી શકો. બરાબર છે, તમે કોઈ કોઈની જોડે ના કરી શકો. હવે રુઝાનજી એક સવાલ એ થાય છે કે આપણે બહુ પહેલા સમયમાં ચર્ચા કરતા હતા ત્યારે એ વાત કરતા હતા કે ભાઈ વિકૃતતા એટલા માટે કે ભાઈ છોકરીઓ કપડા એવા પડે, પણ આપણે એ સવાલ એ ટાઈમે થતો કે નાની બાળકીને થોડી ખબર પડે છે. તો હવે એ થાય છે કે આપણે આટલી બધી સેવા ઉપલબ્ધ કરાવડાઈએ છે, તો કદાચ જે છોકરી સમજદાર છે, એટલી સમજથી થઈ ગઈ છે અને જાણકારી છે આ બધી બાબતોની, તો એ ફટાફટ કોઈ પણ કોન્ટેક્ટમાં આવશે, કોઈનો સંપર્ક કરશે. હવે સવાલ એ ફરી થાય છે કે આ નાની બાળકીઓને બચવું હોય તો અથવા એને બચાવી હોય તો શું કરી શકાય? સી, સૌથી પહેલા તો નાની બાળકીને બચવું હોય તો હવે આઈ એમ વેરી વેરી શ્યોર કે તે લોકોને આ બધી જે ડિફરન્ટ ડિફરન્ટ આપણે 10-1 હેલ્પલાઈન કે તમને તમારો આવાજ ઉઠાવો, યા બાળકીઓ માટે તો આઈ થિંક 1098 બી એક હેલ્પલાઈન છે બાળકો માટે. અને હવે લોકોને બિંદાસ, એટલે ધે શુડ હેવ ધેટ ફિયરલેસનેસ. મેં જોયું છે કે બાળકીઓમાં એટલે એક એજ પર ફિયરલેસનેસ હોય છે, પણ ઘણી વાર એ લોકો પેરેન્ટ્સ દબાવે છે. એટલે આમાં તો આ અગર તમે પેલા કેસમાં કહો કે પેલા કહ્યું કે તારા કાકા છે, આ તો એના માનો દોષ હતો. ભલે એની માએ જે સહન કર્યું, પણ ઘણી માઓ એવી હોય કે ભાઈ ભલે મેં સહન કર્યું પણ મારી દીકરી ના સહન કરે. આ તો એની માર દીકરી સમજાવી દીધી કે ભાઈ તું કોમ્પ્રોમાઇઝ કરી લે, તું સહન કરી લે. તો આમાં સૌથી પહેલો દોષ હું માનો કહીશ. અને એના માટે પેરેન્ટિંગ, જે અમે હંમેશા કહીએ છીએ કે પેરેન્ટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે હવે તમે પેરેન્ટ્સને સમજાવો કે ભાઈ આ તમે તમારી દીકરી પર કરાવવાના એક્સેપ્ટ કરો છો, તો ઇટ ઇઝ વેરી બેસ્ટ. સરસ બાબત છે ડોક્ટર ભાવેશ, કે પ્રેક્ટિકલી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ રીતે જો અટકાવવામાં આવે તો એ બહુ મોટી બાબત છે આપણા માટે. પણ હું આપણે સાયકોલોજીસ્ટ તરીકે પૂછું એટલા માટે કે હવે આપણે ત્યાં જોવા મળે છે કે ઘણા બધા ફેમિલીમાં જરૂર પડે છે કે એમની માનસિકતાને સંતુલન કરવી, અથવા તો ખરાબ પગલાં ન ભરે, અથવા ખરાબ પગલાં કોકના માટે નુકસાનકારક ના થાય, એટલે સાયકોલોજીસ્ટની જરૂર પડે છે. હું આપને મનોચિકિત્સક તરીકે એ જ પૂછું છું કે આને અટકાવવા માટે આપના તરફથી કોઈ રસ્તા ખરા, અથવા તો જે તે વ્યક્તિ ભોગ બને છે, જે નાની બાળકી છે, એટલે મોટો સવાલ થાય છે કે કઈ રીતે બચી શકે આવા વાતાવરણમાંથી. એટલે મારા મતે તો આ જે બાળકીઓ છે જી, એને જયારે પણ એવી ખબર પડે કે મારી સાથે આવી કઈ વસ્તુ થઈ રહી છે, તો એને એવા કોઈ સિક્યોર પર્સન નો કોન્ટેક્ટ કરવો. બરાબર, કે જ્યાં એ સેફ અનુભવે. ઓકે, હવે અહીંયા તો એવું છે કે પોતાની માં જ. હા બિલકુલ, યસ, એ સવાલ એ થાય છે કે પોતાની પોતાની માં, કે જે મોટા ભાગના ચિલ્ડ્રન્સ માટે એ સિક્યુરિટી નું પરિબળ હોય, પણ એ જ જોઈને એવું કહેતી હોય તો એ બાળકી માટે બહુ અઘરું થઈ જાય. ચોક્કસ, હવે કોને કહેવા જાય. પરંતુ અને આવું મને કદાચ એને ખબર પણ નથી હોતી કે હવે મારે કોને કહેવા જવું. બરાબર, અને પરંતુ જો એને એટલી માણસ એની એટલી પરિપક્વતા જો થોડી આવે કે મારી સાથે કંઈક ખરાબ થઈ રહ્યું છે, આપણે કહેવાનો મતલબ એવું થઈ શકે કે માતા નાની છે, હવે એને માતા પર ભરોસો હોય, પણ માતા તરફથી આવો વ્યવહાર મળે, બીજાને ભરોસો ના કરી શકે. પણ એ બાળકીને આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે આવા બાળકીઓ છે, તો એનો મતલબ કે એની સાથે આવી વ્યક્તિત્વ ના આવે, આવી માનસિકતા લોકો ધરાવતા લોકો ન આવી શકે, તો સાયકોલોજીકલ તરીકે આપણે શું કરી શકાય, અને કઈ રીતે આ બધી બાબતોને આપણે પરિવર્તિત કરી શકીએ સારી બાબતમાં? એટલે સાયકોલોજીસ્ટ એટલે સાયકિયાટ્રિસ્ટ તરીકે તો હું મારી પાસે જ્યારે એ વ્યક્તિ આવશે અથવા તો જે એને પરપેટર છે એ આવશે તો જ એનું કંઈક થઈ શકે. બરાબર, પરંતુ બાળકી પોતે શું કરી શકે કે પોતે કોઈક એવા સિક્યોર વ્યક્તિને શોધે કે જેની સાથે પોતાની લાગણીઓ શેર કરે. ઓકે, કે મારી સાથે આવું થયું. જી, ઘણી અમે રુઝાનભાઈને કહ્યું કે મોટે ભાગે વાતો દબાઈ જાય છે. બરાબર છે, એટલે વાતો દબાઈ જાય, પણ તું એ વાતો બહાર આવે કે જે કોઈ આવી પીડા આપે છે અથવા જે પીડિત છે એ પણ પોતાની પીડાને છુપાવે નહીં. બરાબર,